तो धानेराना धारासभ्य नाथाभाई पटेले मुख्यमंत्री ने पत्र लख्यो छे। तो पूर्व तालुकाओं ने नर्मदा प्रोजेक्ट में सामिल करवा तेमणे मांग करी छे, त्यारे नर्मदा प्रोजेक्ट में कमांड एरिया में सामिल करवानी तेमणे मांग करी हती। पत्र में लखीने खेडूतोने नर्मदा केनालनुं पाणी न मळतुं होवानी चिंता व्यक्त करी हती, त्यारे नर्मदाना पाणीनी केनाल बनाववानी पण मांग करी छे। लोको हिजरत करे ते पहेला सरकारने योग्य निर्णय लेवा विनंती करी हती। धारासभ्य नाथाभाई पटेले मुख्यमंत्री ने पत्र लख्यो छे, नर्मदा प्रोजेक्ट में सामिल करवा मांग करी छे, नर्मदाना पाणीनी केनाल बनाववा पण मांग करी छे अने पत्र लखीने मुख्यमंत्री ने पोतानी रजूआत करी छे। आज मुद्दे संवाददाता मोगजी फोन लाइन पर। जी मोगजी, शुभ विगतो प्राप्त थई रही छे? જે રીતે વાત કરીએ તો બનાસકાંઠાના જે પૂર્વ તાલુકાઓ છે તે પાણીથી હજુ સુધી વંચિત છે, જેને લઈને જે નર્મદા પ્રોજેક્ટના કમાન્ડ એરિયામાં સામેલ કરવા માટેને જે નથાભાઈ પટેલ જે ધાનેરા ધારાસભ્ય છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને સમગ્ર રજૂઆત કરી છે। પત્રમાં તેમણે ખેડૂતોને કેનાલનું પાણી ન મળતું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી અને જે રીતના આ વિસ્તારની વાત કરીએ તો આ જે તાલુકાઓ છે ધાનેરા, દોતીવાડા, પાલનપુર, વડગામ સહિતના જેમાં નર્મદા કેનાલથી વંચિત છે અને આ સમગ્ર જે તાલુકા છે તેમાં પાણીની મોટી ગંભીર સમસ્યા છે અને આ સમસ્યાને લઈને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। બિલકુલ મોગજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ધારાસભ્ય નથાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી છે, નર્મદા પ્રોજેક્ટમાં સામેલ કરવા માંગ કરી છે, સાથે કમાન્ડ એરિયામાં સામેલ કરવાની માંગ કરી છે।